નમસ્કાર, હું જોશી દીપાલી, રામબા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનની FYMEDની વિદ્યાર્થીની આજે તમને વેલ્યુ એજ્યુકેશન એટલે કે મૂલ્ય શિક્ષણના સહ અભ્યાસક્રમ વિશે કહીશ કે જેમાં સવારની સભા, વિશિષ્ટ વાતો, ઉજવણીઓ, રમતગમત, નૃત્ય, નાટક, NCC, ગીતો અને NSSની વાત કરશું કે જેનો પહેલો પોઈન્ટ છે સવારની સભા. સવારની સભા એટલે કે સહ અભ્યાસક્રમ અથવા તો સહ અભ્યાસક્રમ પ્રવૃત્તિઓ દ્વારા નીચેના મૂલ્યો સરળતાથી વિકસાવી શકાય છે. સવારની સભામાં બધા વિદ્યાર્થીઓ ઊંચે નીચેની ભાવના એટલે કે ઊંચ નીચની ભાવનાનું સમાપન થઈ શકે છે. સર્વધર્મ સંભાવની ભાવનાઓ વિકસી શકે છે. અનુશાસન એમાં લાવી શકાય છે. વિદ્યાર્થીઓમાં ધ્યાનની એકાગ્રતા બાળકમાં વિકસે છે. લયબદ્ધ ગાન કરી શકે છે. સારી વિચારસરણી વિકસિત થાય છે સવારની સભામાં. સવારના સભામાં પ્રેરણાત્મક વાર્તાઓ પ્રસ્તુત કરી શકાય છે. સ્ત્રોતો વગેરે નો પણ ઉપયોગ કરી અને વિદ્યાર્થીઓમાં મૂલ્યોનો વિકાસ કરી શકાય છે. તેથી મૂલ્ય વિકાસમાં સવારની સભા એક સારી એવી સહ અભ્યાસક્રમ પ્રવૃત્તિ ગણી શકાય. બીજું છે વિશિષ્ટ વાતો. આપણા દેશમાં આવા ઘણા વ્યક્તિત્વ જન્મ્યા છે કે જેઓ તેમના કલ્યાણ માનવવાદી કાર્યોને કારણે મહાપુરુષોના રૂપમાં અમર બની ગયા છે. તેઓ બધાને જીવનમાં શ્રેષ્ઠ ઊંચા મૂલ્યોને આત્મસાત કરવાનો ઈરાદો પણ આપે છે. એટલે કે એ લોકોના જીવનમાંથી આપણે ઘણું બધું શીખી શકીએ છીએ. શાળાઓમાં વિદ્યાર્થીઓને સર સૈયદ અહેમદ ખાન, રાધાકૃષ્ણન, વિવેકાનંદ, ટાગોર જેવા અતિ આધુનિક એટલે કે એવા આધુનિક મહાપુરુષો છે કે જેના જીવન કથાઓનો થી બાળકોને આપણે વાકેફ કરાવી શકીએ છીએ. આ અસ્પૃશ્યતાની લાગણી, પ્રેમ, દયા, સહકાર, સહિષ્ણુતા, શ્રમનું મહત્વ એની ભાવનાનો અંત લાવશે અને તેઓ સંસ્કારી બનશે એવું આપણે બાળકમાં શીખવી શકીએ. આ મહાપુરુષોની કથાઓ દ્વારા આપણે બાળકોમાં આવા આવા અલગ અલગ પ્રકારના ગુણો છે વિકસાવી શકીએ છે. એના પછી છે ઉજવણીઓ. શાળામાં થતી ઉજવણીઓ તો કે શાળામાં સમયાંતરે ધાર્મિક મેળાઓનું આયોજન કરવામાં આવે છે. ધાર્મિક તહેવારોનો ઉલ્લેખ વિવિધ ધર્મોમાં થવો જોઈએ. આ સાથે વિદ્યાર્થીઓ વિવિધ ધર્મોની માન્યતાઓ, આદર્શો, મૂલ્યો અને પ્રબોધકો વિશે માહિતી મેળવી શકે છે. એટલે કે બાળક તહેવારનું મહત્વ શું છે એ પણ સમજી શકે છે. તેમના ધાર્મિક ઉદ્દેશો અને કાર્યોને જાણી એટલે કે ધર્મના ઉદ્દેશો અને કાર્યોને જાણી અને વિદ્યાર્થીઓ છે પોતાના જીવનમાં શ્રેષ્ઠ અને ઊંચા મૂલ્યો ઉત્કૃષ્ટ કરી શકે છે. બરાબર. એના પછી છે કે વૈજ્ઞાનિક મેળો, કૃષિ મેળો, સામાજિક મેળો વગેરે પણ મૂલ્યોના વિકાસમાં મહત્વનો ફાળો આપે છે. એના પછી છે કે રમતગમત. બાળક રમતગમત દ્વારા પોતાના કયા મૂલ્યો વિકસી શકે છે? રમતો શિક્ષણ પ્રક્રિયાનો મહત્વનો ભાગ છે. આ દ્વારા બાળકોમાં શારીરિક મૂલ્યો વિકસાવી શકાય છે. સાથે ટીમ સ્પિરિટ, સત્યતા, ન્યાય જેવા મૂલ્યો પણ સહ અભ્યાસક્રમ પ્રવૃત્તિઓ દ્વારા સરળતાથી વિકસાવી શકાય છે. ફિલોસોફિકલ અને એજ્યુકેશનના સમાજશાસ્ત્રીઓ પરિપ્રેક્ષ્યો સાથે સ્કેન કરવું. નૃત્ય. નૃત્ય શિક્ષણની પ્રક્રિયા મહત્વનો ભાગ ભજવે છે. કેમ? તો કે બાળકના મૂલ્ય વિકાસમાં. આ દ્વારા બાળકોમાં પણ કોઈ પણ ભાવ, વિચાર, કલ્પના કે વાર્તા મનમાં ઉદ્ભવી હશે ત્યારે એને રંગ, પથ્થર કે શબ્દમાં એને વાચા આવી હશે. બરાબર. કે કોઈ બાળકના અંદર જે ભાવો છે એ કેમાં ઉતરી હશે? તો કે કોઈ પણ રંગ એટલે કે ચિત્રકલા છે તો એ રંગમાં ઉતરે છે. બરાબર. પછી શિલ્પકલા છે તો એ પથ્થરમાં એના વિચારો છે એ પોતે ઉતારે છે. અને જો કોઈ પણ કાવ્યની રચના કરે તો એ શબ્દમાં એને જે વિચારો છે એ ઉતરે છે. એ પહેલા ચોક્કસપણે એના પોતાના દેહથી જ અભિવ્યક્ત કરી હશે. એટલે લલિત કલાઓમાં સૌ પ્રથમ નૃત્યનો જન્મ થયો હશે એમ કહી શકાય. નૃત્યની શરૂઆત ખૂબ જ સહજ હશે. આદિ માનવને આનંદમાં લાવી દે તેવો કોઈ પ્રસંગ એને ખુશીથી ઝૂમી ઉઠે એવી સ્થિતિમાં મૂકે તો એ નાચી ઉઠતો હશે. એ જ નૃત્યને અથવા વિજાતીય આકર્ષણ ઊભું કરવા કામરૂપે નૃત્ય કર્યું હશે. મને શાંતિથી સાંભળવા બદલ સૌ મિત્રોનો આભાર. નમસ્કાર મિત્રો, મારું નામ મોઢા હીરો.
શ્રી રામબા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન પોરબંદર માં FYMED માં હું અભ્યાસ કરું છું અને તેમાં મૂલ્ય શિક્ષણ વિશે આજે આપણે વાત કરશું. તેમાં મૂલ્ય શિક્ષણમાં 3.2 એટલે કે મૂલ્ય શિક્ષણના સહ અભ્યાસક્રમ અભિગમ ક્યાં ક્યાં છે, તો એમાં છે સવારની સભા, વિશિષ્ટ વાતો, ઉજવણીઓ, રમતો, નૃત્ય, નાટક, ગીતો, NCC અને NSS જેવા વર્ગ ઘણા બધા અભિગમો છે. તેમાં આપણે હવે નાટકથી વાત કરશું. નાટક એ શિક્ષણ પ્રક્રિયાનો મહત્વનો ભાગ છે. નાટક છે એ સાહિત્યનો પદાર્થ છે કે રંગભૂમિનો? નાટક એ રંગમંચની કલા છે, તે સાહિત્યક હોય તો પણ ચાલે. નાટક એટલે એ કે જે ભજવી શકાય છે તે, એવું સિદ્ધાર્થ રાદેડિયાએ કહ્યું છે. અને પ્રેક્ષકોને 2-2.5 કલાક સુધી જકડી રાખે છે તે નાટક, એવું માંકડ ભટ્ટે કહ્યું છે. હવે આપણે જોઈએ તો બાળકોને આપણા અભ્યાસક્રમમાં કેવી રીતના નાટક કામ લાગી શકે? તો દાખલા તરીકે પ્રાથમિકમાં હોય તો જીવરામ ભટ્ટ જમવા બેઠા એવા ગુજરાતીના ઘણા બધા પાઠો છે. એ પાઠો ઉપર 7-8 વિદ્યાર્થીઓને ભેગા કરી અને જે નાટક સ્વરૂપે રજૂ કરવામાં આવે તો એ જે છે એ જે છબી વિદ્યાર્થીઓના મનમાં છપાય છે તે વર્ષો સુધી વિદ્યાર્થીઓ યાદ રાખી શકે છે. નાટક દ્વારા બાળકોને પાઠની કૃતિઓ કરાવી શકાય અને સ્પષ્ટ રીતે કોઈ પણ વિષયને લગતો પાઠ સમજાવી શકાય છે. જો આપણે એવી રીતના નાટક દ્વારા પાઠ સમજાવીએ તો વિદ્યાર્થીઓમાં છે તે એકાગ્રતા ખીલે છે. ત્યાર પછી છે NCC, નેશનલ કેડેટ કેમ્પસ. વિદ્યાર્થીઓમાં દેશભક્તિ, શિસ્ક અને લશ્કરી મૂલ્યોનો વિકાસ થાય. એટલે કે શાળામાં જે વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે તેને દેશ પ્રત્યે પ્રેમ જાગે અને શિસ્તમાં કેવી રીતના રહેવું એ શીખે અને જે ભારતમાં લશ્કર છે એ લશ્કરમાં કેવી રીતના કામ કરવું તે વગેરેનો મૂલ્યોનો વિકાસ થાય તે માટે 1946 એડીમાં ભારત સરકાર હૃદયનાથ કુઝરૂની અધ્યક્ષતામાં NCCની સ્થાપના કરવામાં આવી હતી. પરંતુ તેની સફળ કામગીરી માટે સંરક્ષણ મંત્રાલય સાથે જોડાણ કરીને 1949 નેશનલ કેડેટ કેમ્પસ એક્ટ બંધારણીય દરજ્જો આપીને બનાવવામાં આવ્યું હતું. આ માટે નેશનલ કેડેટ કેમ્પસનું અલગથી ને સજાવટ કરવામાં આવી છે. તે દરેક શાળાઓ, કોલેજ છે, યુનિવર્સિટી છે, નેશનલ કેડેટ કેમ્પસની સ્થાપના કરવાનો માર્ગ મોકળો આપે છે. એટલે કે 1948 જે આ કેમ્પસ એક્ટની સ્થાપના કરવામાં આવી છે તેના હિસાબથી ને કોઈ પણ સ્કૂલ, કોલેજ કે યુનિવર્સિટીમાં આ NCCની સ્થાપના કરી હોય તો એ માટે સરકારે મોકળો માર્ગ મૂક્યો છે. તે વિદ્યાર્થીઓમાં શિસ્ત, ચારિત્ર, હિંમત, નેતૃત્વ, બિન સાંપ્રદાયિકતા, ન્યાય, યુવાનોમાં નિસ્વાર્થ કોઈ પણ વ્યક્તિની અથવા તો નિસ્વાર્થપણે દેશની કેવી રીતના સેવા કરવી તેવા મૂલ્યો કેળવવા અને માનવબળ વધારવા માટે દેશની સેવામાં નેતૃત્વ સમર્પિત NCCની સ્થાપના કરવામાં આવી છે. NCCને શિક્ષણનું શ્રેષ્ઠ માધ્યમ બનાવી શકાય છે. એટલે કે જો શિક્ષણની સાથે સાથે બાળકોને આ જે NCCની ટ્રેનિંગ છે એ આપવામાં આવે તો જે બાળકો છે તે વધારે ને વધારે દેશ પ્રત્યે જાગૃત થાય અને દેશની સેવામાં જોડાય છે. ત્યારબાદ છે ગીતો. મધુર સ્વરોમાં ગાઈ શકાય એવી તાલબદ્ધ સુંદર કર્ણપ્રિય શબ્દ રચનાને ગીત કહેવામાં આવે છે. ગીતના જુદા જુદા વિભાગને અવયવ કહેવામાં આવે છે. સામાન્ય રીતે ગીતમાં સ્થાયી અને અંતરા બે જ અવયવ જોવા મળે છે. કાવ્ય ગીતમાં જે સંગીત હોય છે તે વાદ્ય યંત્રોનું સંગીત નથી પણ શબ્દ અર્થની અંતર્ગત ભાવનું સંગીત હોય છે. એ યાદ રાખવાથી ગીતની સંજ્ઞા સ્પષ્ટ થાય છે. વળી એના અર્થ સંકુલમાં કાવ્યત્વની રસકીય અનુભૂતિ થાય છે. બાળકો તેમાં રસપૂર્વક કાવ્ય ગાતા શીખે અને સાંભળે જેથી તેને કાવ્ય યાદ રાખવામાં સરળ પડે. એટલે કે જ્યારે આપણે શાળાઓમાં બાળકોને કાવ્ય શીખડાવીએ છીએ ત્યારે જો એને એમનેમ સમજાવવાને બદલે ગાઈને શીખડાવવામાં આવે તો તે બાળકો વધારે સમય સુધી કાવ્ય યાદ રાખી શકે છે.
હવે છે એનએસએસ નેશનલ સર્વિસ સ્કીમ. એનએસએસ ની સ્થાપના કોઠારી આવક ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે લોકોની ભલામણોના આધારે પંડિત જવાહરલાલ નેહરુના પ્રધાનમંત્રી પદ દરમિયાન તત્કાલીન શિક્ષણ મંત્રી ડોક્ટર વિની આરવી 24 સપ્ટેમ્બર 1969 ના રોજ 37 યુનિવર્સિટીઓના પ્રથમ વખત તેની શરૂઆત કરી શકાય છે. પરંતુ હાલમાં લગભગ તમામ યુનિવર્સિટી એનએસએસ તેનું મહત્વ અને સામાજિક મૂલ્યોને કારણે તેને બદલાવવામાં આવ્યું છે. મૂલ્ય શિક્ષણના વિકાસ માટે પણ એનએસએસ ની મહત્વની અને પ્રશંસનીય ભૂમિકા છે. સમુદાય વિકાસ, શ્રમનું મહત્વ, મહિલાઓનું સન્માન, પર્યાવરણીય સંરક્ષણ, વસ્તી નિયંત્રણ, આપત્તિઓમાં સહાય, સ્વચ્છતા અને સાક્ષરતા, એટલે કે એનએસએસ દ્વારા જે છે એક અલગ અલગ જે સમુદાય છે એનો વિકાસ થાય, પછી માણસો જે છે એ શ્રમનું મહત્વ સમજે અને મહિલાઓને સન્માન આપવામાં આવે, પર્યાવરણનું જે અત્યારે ગ્લોબલ વોર્મિંગ વધી રહી છે તો એ પર્યાવરણનું સંરક્ષણ કરી શકે, વસ્તી નિયંત્રણ કેવી રીતના કરવું, આપત્તિ સહાય, સ્વચ્છતા કેવી રીતના જાળવી અને સાક્ષરતા, એ બધા જ જે મૂલ્યો છે એ વિદ્યાર્થીઓમાં વિકસે છે. એટલે એનએસએસ છે એ વિદ્યાર્થીઓ માટે અને મૂલ્ય શિક્ષણમાં ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. એનએસએસ વિદ્યાર્થીઓમાં ઉચ્ચતમ મૂલ્યો, સામાજિક મૂલ્યો, નૈતિક મૂલ્યો, પછી લાક્ષણિકતા છે, આધ્યાત્મિકતા છે, બંધારણીય રાષ્ટ્રીયતા વગેરેનો સમાવેશ કરીને તેઓને મૂલ્યવાળી દ્રષ્ટિકોણના જ્ઞાનાત્મક, ભાવાત્મક અને કાર્યના વિકાસ માટે ખૂબ ઉપયોગી અને મદદરૂપ સહ અભ્યાસક્રમો બનાવવામાં આવ્યા છે. હું આશા રાખું છું કે મેં જે તમને વાત કરી એનએસએસ, ગીતો, એનસીસી અને નાટક, એ તમને સરખું સમજાઈ ગયું હશે. તમારા બધાનો ખૂબ ખૂબ આભાર.